मित्रों धोरण आठ प्रकरण एक सम्मेय संख्याओ नो दाखला नंबर बे आपणे आजे जोवाना छे। नीचे आपेला संख्यानी विरोधी संख्या शोधो। तो विरोधी संख्या कोने कहेवाय? तो प्लस छे तो माइनस छे तो ए बन्ने विरोधी संख्या थे, बराबर छे। के विरोधी संख्या कोने कहेवाय? के जे बे संख्याना सरवाळा असो बाद बाकी थी जीरो आवे तो तेने विरोधी कहेवाय। बे विरोधी होवा जोईए, दुश्मन અને દુશ્મન પાડે એટલે શું થાય? એનું પરિણામ કાંઈ આવે નહીં, બેને લોસ જાય એટલે ઝીરો મળે। વિરોધી એટલે પ્લસ હોય તો માઇનસ કરવાનું, માઇનસ હોય તો પ્લસ કરવાનું, બીજું કાંઈ નહીં। દેશી ભાષાની અંદર પ્લસ નિશાની હોય તો માઇનસ કરવાની, માઇનસ નિશાની તો પ્લસ કરવાની, પણ થોડીક નીતિ નિયમોની સાથે। તો ચાલો આપણે દાખલો જોઈએ। તો અહીંયા 2 ના છેદમાં 8 આપેલા છે। અહીંયા મિત્રો કંઈ ન હોય તો શું આપણે લઈ શકાય? પ્લસ લઈ શકાય। પ્લસ હોય તો આપણે શું કરી શકાય? માઇનસ माइनस पांच ना छेद मा नौ शू छे? शु जवाब आवे? माइनस छे तो शू करी नाखवानुं? प्लस करी नाखवानुं। पांच ना छेद मा नौ, पण केवा? माइनस नहीं प्लस। प्लस आपणे लखीए नहीं तो पण चाले। समझ आवे छे? हवे अहींया सर ए तो तमे कीधुं ज नथी के 2 माइनस होय के 2 प्लस होय तो शुं करवानुं। तो 2 माइनस होय तो तमने खबर छे माइनस माइनस शुं थई जाय? प्लस थई जाय। शुं थई जाय? 6 ना छेदमां 5। हवे आनी तमारे विरोधी संख्या शोधवानी छे। तो 6 ना छेदमां 5 प्लस छे तो शुं थई जाय? माइनस 6 ना छेदमां 5। खबर पड़े छे ने मित्रों? પછી આપણે ચોથો દાખલો જોઈએ। આનો જવાબ તમારે મને આપવાનો છે। શું આવે? 2 ના છેદમાં 9, માઇનસ છે તો પ્લસ થઈ જાય, બીજું કાંઈ જ નથી। વિરોધી સંખ્યા એટલે એકદમ સહેલી વસ્તુ છે, અને આખા ગણિતની અંદર આખું ગણિત એક ગમ્મત જ છે, કોઈ પણ પ્રકારની વસ્તુ અઘરી નથી। એક વાર સમજી અને વિચારીને જોઈ લો એટલે આજીવન ક્યારેય ભૂલાવાની શક્યતા જ નથી। હવે છેલ્લો દાખલો તમે જાતે તમારે કરવાનો છે। 19 ના છેદમાં 6, શું કામ માઇનસ છે તો અહીંયા પ્લસ થઈ ગયા, ધેટ્સ ઓલ। હવે આપણે જોઈશું દાખલા નંબર 3। ચકાસણી કરો, આપણે ચકાસણી કરવાની છે। માઇનસ એક્સ કૌંસમાં માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ, આ બે સમાન છે એવું આપણે ચકાસવાનું છે, બરોબર? તો આપણે શું ચકાસવાનું છે? માઇનસ એક્સ માઇનસ કૌંસમાં માઇનસ એક્સ, તો આપણે એમ પેલા માઇનસ એક્સ કૌંસમાં આગળ માઇનસ બરાબર આપણે આ ચકાસવાનું છે। તો એ ચકાસવું હોય તો અહીંયા એક્સ ની કિંમત કેટલી આપેલી છે? 11 ના છેદમાં 15। તો આપણે અહીંયા ફક્ત એક્સ ની જગ્યાએ શું લખવાનું છે? 11 ના છેદમાં 15। તો અહીંયા માઇનસ આ માઇનસ ના માઇનસ બરોબર કૌંસમાં માઇનસ 11 ના છેદમાં 15 આ લખો। હવે આપણને ખબર છે કયો નિયમ? ગણિતના નિયમો, સમાન ચિહ્નનો સરવાળો, સમાન ચિહ્નનો સરવાળો, અસમાન ચિહ્નની બાદબાકી, અસમાન ચિહ્નની બાદબાકી। આ મિત્રો તમે નોટમાં 10-15 વાર લખી અને પાકું કરી લેવાનું છે, આ તમારું હોમવર્ક છે। કમ્પલસરી આ લખી લે અને પાકું કરવાનું છે તો જ તમને આની અંદર આવડશે, નહીં નાની નાની ભૂલો થશે અને દાખલો આખો ખોટો પડી જશે। તો હવે આપણે જોઈએ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે, એટલે જવાબ આવશે 11 ના છેદમાં 15। તો આપણે લખી શકાય કે ભાઈ માઇનસ કૌંસમાં માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ, ઇઝ ઇઝ રાઈટ। હવે અહીંયા સેમ જાતે તમારે પેલા વિડીયો સ્ટોપ કરી અને નોટબુકમાં કરવાનો છે અને પછી ચેક કરવાનો છે તમારો દાખલો સાચો છે કે કેમ। તો આપણે અહીંયા જોઈએ શું માઇનસ કૌંસમાં માઇનસ એક્સ બરાબર શું લખી શકાય? એક્સ ઇઝ કે ફક્ત 13 ના છેદમાં 17, પણ કેવા છે? માઇનસ છે। તો માઇનસ કૌંસમાં માઇનસ અને એના કૌંસમાં માઇનસ 13 ના છેદમાં 17 હું ડાયરેક્ટ લખી શકતો હતો, અહીંયા પ્લસ 13, પણ તમને સમજાય એટલા માટે મેં અહીંયા ફરી વખત લખેલું છે। જો આ માઇનસ છે આ છે, આ માઇનસ છે આ છે, અને આ 13 માઇનસ છે આ છે, બરોબર? હવે અહીંયા છે કે આપણે શું કર્યું હતું? અહીંયા 12 માઇનસ ની અંદર માઇનસ માઇનસ શું કર્યું હતું? પ્લસ કર્યું હતું। તો અહીંયા આપણે સેમ એ જ કરવાનું છે, માઇનસ માઇનસ શું થાય મિત્રો? માઇનસ માઇનસ પ્લસ 13 ના છેદમાં 17, કૌંસ હટાવો એટલે શું આવે? માઇનસ 13 ના છેદમાં 17। ધીસ ઇઝ આન્સર આવી ગયો તમારો।
હવે આપણે સાબિત કરી દીધું માઈનસ x કૌંસમાં x = x આ કિંમત અને આ કિંમત સરખી છે હા તો ચકાસણી આપણે સાચી કરી છે આ કિંમત અને આ કિંમત છે સરખી એટલે આપણો જવાબ સાચો તમારા મિત્રોને શેર ન કર્યો તો શેર કરજો ઓપિનિયન્સ લખજો અને કોમેન્ટ બોક્સમાં લખજો કે તમને આ વિડિયો કેવો લાગ્યો નમસ્તે